हेलो सोनम क्लासेस ना सर्व स्टूडेंट ने गुड मॉर्निंग। હવે આપણે સૂચકાંકની અંદર આઈએલઆઈપી આઈએફનો ભાવ જથ્થો કુલ ખર્ચવાળા લાખા પૂર્ણ કરી ચૂક્યા છે। હવે જે લાસ્ટ પોઈન્ટ છે એકમો આપેલા હોય, શું આપેલું હોય? એકમો આપેલા હોય તો એ વખતે આપણે ચાર બાબત યાદ રાખવાની છે। સૌથી પહેલી એક ડઝન બરાબર બાર, એક ડઝન બરાબર બાર, એક ક્વિન્ટલ બરાબર સો, એક ટન બરાબર એક હજાર, અને 1000 ગ્રામ બરાબર 1 કિલો। હવે દાખલાની સમજણે હું ખાસ તમને સમજાવું છું કે જો દાખલામાં એકમો આપ્યા હોય તો જે એકમોની અંદર આ ચાર પોઈન્ટ બહુ ધ્યાન દોરવાના છે, તો એ વખતે આપણે એકમો એકથી વધુ હોય એના ઓનલી ફોર ભાવ બદલાય છે। શું બદલાય છે? ભાવ બદલાય છે। ચલો આ ધ્યાન રાખીશું 20 કિલો આની અંદર મીટર છે, કોઈ પ્રશ્ન નથી। આની અંદર ડઝન છે તો એક ડઝનમાં કેટલા લખીશું? 12 નંબર। એક ક્વિન્ટલ છે તો કેટલા લખીશું? 100। આ ત્રણે ત્રણના ઓનલી ફોર પહેલા ભાવ આપણે ચેક કરીશું। ચલો 240 અને 360 એમાં કેટલા કેજી છે? 20, તો ભાગ્યા 20 કરીશું એટલે અહીંયા ભાગ્યા 20 કરીશું તો અહીં આપણા 18 આવશે। સેકન્ડ માં કોઈ પ્રશ્ન નથી। થર્ડ ની અંદર 72/12, 60/12, ચલો લાખો 1200/100, 1700/100, હવે આપણે એકમની જરૂર નથી। હવે આપણી પ્રોસેસ એ ભાવને P0, બીજા ભાવને P1, જથ્થાને Q0 અને Q1। હવે આપણે આન્સર જેમ લખતા હતા એમ જ PQ 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 PQ। કેટલા મૂકવાના પહેલા બે PQમાં? 1000। બીજા બે PQમાં કેટલા લખવાના છે? 1101। P0 અને Q0 દેખાતો હોય એનો જ ગુણાકાર આપણે કરવાનો છે। P1 Q1, તામો તમને P1 અને Q1 દેખાતો હોય એ બંનેનો ગુણાકાર કરવાનો છે। P0 Q1, તો P0 અને Q1 એનો ગુણાકાર કરીને જ આપણે લખવાનો છે। ત્યાર પછી IL IP IF ના સૂત્ર દ્વારા જો જથ્થાની અંદર ડઝન કે ગ્રામ હોય તો એ વસ્તુ આપણે બદલવાની છે, બાકીનું જથ્થાની અંદર કોઈ ચેન્જ કરવાનું નથી, ઓનલી ફોર ભાવ બદલવાનો છે। શું બદલશે? ભાવ। એકમોની અંદર એકથી વધુ બધા ભાવ બદલાશે। ખ્યાલ આવી ગયો છે? આ IL IP નો લાસ્ટ પોઈન્ટ પૂર્ણ કરી છે। હવે ચેપ્ટરની અંદર ઓનલી ફોર બે પોઈન્ટ બાકી રહ્યા, જીવન નિર્વાહ અને વાસ્તવિક વેતન, એ આ વીકની અંદર પૂર્ણ થશે। ત્યાર પછી આપણે એકાઉન્ટના વિડીયો આપશે। જય હિન્દ।